દહેગામ તાલુકાના ચિસકારીના પેટાપરા એરંડા મુવાડી કુપાજીની મુવાડીમાં છેલ્લા 22 વર્ષથી પીવાના પાણીની સમસ્યા અને પશુઓને પીવાની સમસ્યા હોવાથી મહિલાઓએ આવેદનપત્ર આપી ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉપચારી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચિસકારી ગામના પેટાપરા એવા એરંડાના મુવાડી, ભાથીજાની મુવાડી અને કૃપાજીની મુવાડી ગામે છેલ્લા 22 વર્ષથી માનવ સમુદાય પશુ સમુદાયને પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવાથી ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે આ પેટાપરાના વિસ્તારના ગ્રામજનો અને મહિલાઓએ વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાઓનો કોઈ સમાધાન થતું નથી અને ગામની મહિલાઓ રાત્રે 2 કિલોમીટર દૂરમાંથી પાણી ભરી લાવીને ત્રાહીમામ પોકારી જતાં સ્થાનિક સરપંચ, ડેલિગેટ, ધારાસભ્ય અને સરકારી તંત્રની વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાઓનો કોઈ સમાધાન થતું નથી. તેથી આ ગામની મહિલાઓ ભારે પરેશાનીનો સામનો કરી રહી છે અને છેવટે તેમને કોઈ રજૂઆત નહીં સાંભળતા આજે આ ગામની મહિલાઓ દહેગામ શહેરમાં રેલી કાઢીને દહેગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો મારે પાણીની સમસ્યા હાલ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. હાલમાં કોઈ પણ પક્ષના નેતાઓ અમારા ગામમાં પ્રવેશવા દેવા માગતા નથી અને કોઈ પણ પક્ષના નેતાઓ જો પ્રચાર કરવા આવશે તો અમે અમારી સમસ્યા સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીથી અરગા રહી તેવી રજૂઆત કરીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 22 વર્ષથી આ મહિલાઓ પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગઈ હોવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર કોઈ પગલાં ભર્યા નથી. તેથી આજે આ મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરીને રજૂઆતો કરી છે. મહિલા સંગઠનને આગળ આવીને ન્યાય માટે માંગણી કરી હતી. અગરસિંહ ચૌહાણ, ZST, દહેગામ.